નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત સાથે હું છું આપની સમક્ષ તનુ ઘટિક. દર્શક મિત્રો, બોર્ડની પરીક્ષા હવે 10મા અને ધોરણ 12માની પરીક્ષાને હવે ગણતરીના દિવસ બાકી રહેશે. આવા સમયમાં વિદ્યાર્થીઓને ક્યાંક ને ક્યાંક પરીક્ષાનું ટેન્શન હોય છે અને વિદ્યાર્થીઓ સાથે વાલીઓમાં પણ આ પરીક્ષાને લઈને ટેન્શન હોય છે. તો આ ટેન્શન કઈ રીતે દૂર કરવું, પરીક્ષાની કઈ રીતે તૈયારી કરવી અને કઈ કઈ જે સામાન્ય ભૂલો જે વિદ્યાર્થીઓ પેપર લખતી વખતે કરતા હોય છે તે ભૂલોને કઈ રીતે ટાળવું જોઈએ અને ખાસ કરીને ધોરણ 12માં સામાન્ય પ્રવાહ હોય કે પછી વિજ્ઞાન પ્રવાહ હોય એ બંને પ્રવાહમાં વિદ્યાર્થીઓ અઘરા પેપર જોડે કઈ રીતે ડીલ કરી શકે તેની પર આજે આપણે ચર્ચા કરીશું. અને આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ચિંતન શાહ કે જેઓ એક શિક્ષણવિદ છે. સૌપ્રથમ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે ચિંતનભાઈ. તો જે રીતે આજે આપણે વાત કરી રહ્યા છીએ દર્શક મિત્રો કે ધોરણ 10 અને 12ની પરીક્ષાના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આપણી સાથે ચિંતનભાઈ જોડાઈ ગયા છે, ડોક્ટર ચિંતન શાહ જેઓ શિક્ષણવિદ છે. સૌપ્રથમ ચિંતનભાઈ આપનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે. જી ચિંતનભાઈ, આપણે શરૂઆત કરીશું શોની કે જે રીતે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે આવા સમયમાં વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક ટેન્શન જે છે તેમના મગજમાં હોય છે, પેપર કઈ રીતે લખશું અને પેપરમાં અઘરા પ્રશ્નો પૂછાશે તો તેની જોડે કઈ રીતે ડીલ કરશું, તો આવા સમયમાં સૌપ્રથમ વિદ્યાર્થીઓએ મગજમાં કઈ રીતે રાખવું કે માઇન્ડસેટ કેવો લઈને જવું જોઈએ? પહેલી વાત તો એ કે પેપર લખતી વખતે કેવું માઇન્ડસેટ વિદ્યાર્થીઓ રાખવું જોઈએ. બહુ સારો સવાલ છે. સૌપ્રથમ તો આપની જે મસ્ત પ્રોગ્રામ છે એ જો માઇન્ડસેટ એવો લઈને ચાલે ને વિદ્યાર્થીઓ, તો એનાથી બહુ મોટો ફાયદો થાય એવો છે કે પરીક્ષા એક પ્રસંગ છે, બરાબર. વિદ્યાર્થીઓને એમના માઇન્ડમાં ઘણા બધા આઈડિયલ હશે. દાખલા તરીકે ઘણા લોકો વિરાટ કોહલીના ફ્રેન્ડ હોય છે, બરાબર, કે જબરજસ્ત ફેન હોય છે, જબરજસ્ત આશિક હોય છે કે સાહેબ વિરાટ કોહલી જોરદાર. તો તમારે માઇન્ડસેટ એવો રાખવાનો છે કે વિરાટ કોહલી તમારા ઘરે જમવા આવ્યો હોય તો તમે વિરાટ કોહલીને ડિનરમાં કઈ બી સર્વ કરતા હોવ તો તમારું પ્રેઝન્ટેશન કેટલું સરસ હોય, એ કેવો ભાવ હોય, એ કેવી ફિલિંગ્સથી તમે એમને જમાડો વિરાટ કોહલીને, એટલી જ સરસ ફિલિંગ્સ અને એટલો જ ઉત્સાહ આપણે રાખવાનો છે જ્યારે આપણે આન્સર પેપર લખીએ છીએ ત્યારે. તો પ્રેઝન્ટેશન એટલું સરસ રાખવું જોઈએ કે જેથી કરીને જે એક્ઝામ ચેક કરનાર વ્યક્તિ છે તો એ પેપર આન્સરશીટ ચેક કરે તો ફાસ્ટ જાય અને ઇઝીલી એમને બધું દેખાઈ આવે. જ્યારે પેપર લખતી વખતે આકૃતિઓ પણ દોરવાની આવે છે ઘણીવાર, અને આ આકૃતિઓ દોરતી વખતે કઈ બાબતનું ધ્યાન ચોક્કસથી વિદ્યાર્થીઓ રાખવું જોઈએ? અને ઘણીવાર વિદ્યાર્થીઓ પેન્સિલથી પણ અંડરલાઈન કરતા હોય છે, અમુક એવી નાની એવી ડિઝાઇન પણ કરતા હોય છે, તો આને લઈને આપનો શું અભિપ્રાય છે? જો પ્રેઝન્ટેશન વધારે સારું કરવા માટે તમે અમુક જગ્યાએ પેન્સિલથી અંડરલાઈન કરો છો કે વેવી આમ તરંગો જેવું બનાવો છો, દેટ ઇઝ ગુડ, પણ એ પાર્ટ ડેકોરેટિવ પાર્ટ છે તો એ છેક છેલ્લે કરવો જોઈએ. આકૃતિઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓએ પ્રેઝન્ટેશન કરતી વખતે ખાસ ધ્યાન એ રાખવું જોઈએ કે જે લખાણ લખે છે તો લખાણ લખ્યા પછી 3-4 લાઈન છોડી દેવી જોઈએ અને એક્ઝેક્ટ સેન્ટરમાં આકૃતિ દોરવી જોઈએ અને એ આકૃતિના નામ નિર્દેશન બને એટલા થોડાક દૂર અને એક જ લાઈનમાં બધા સળંગ આવી જાય એવી રીતે કરવા જોઈએ અને આકૃતિ દોરાઈ જાય પછી 2 લાઈન છોડીને એ આકૃતિનું નામ કે આ શેની આકૃતિ દોરી એ હોવું જોઈએ, એની 2 લાઈન પાછી છોડી દેવી જોઈએ એના પછી, જેથી કરીને આખા આન્સરશીટની અંદર આકૃતિ જે છે એ એકદમ સરસ રીતે ઉપસી આવે અને એનું પ્રેઝન્ટેશન બહુ સારું દેખાઈ આવે. જી ચિંતનભાઈ, હવે ગણતરીના દિવસ બાકી રહ્યા છે અને આવા સમયે વિદ્યાર્થીઓ ક્યાંક ને ક્યાંક અમુક અઘરા જે વિષય તેમને લાગતા હોય છે તે વિષયમાં તૈયારી કરવા માટે તે લોકો તણાવ અનુભવતા હોય છે, ચિંતામાં હોય છે, તો તેની સાથે કઈ રીતે ડીલ કરવું જોઈએ? અઘરા વિષયોની પરીક્ષાની તૈયારી કરવાની હોય છે અને મર્યાદિત સમય હવે વધ્યો છે, તો આવા સમયે વિદ્યાર્થીઓ કઈ રીતે પરીક્ષાની તૈયારી કરી શકે? ખરેખરમાં અઘરા વિષય એવું હોતું નથી, એ દરેકનો ઇન્ટરેસ્ટ અલગ અલગ હોય છે. કોઈ એક સબ્જેક્ટ એક જણને અઘરો લાગે છે તો બીજાને સહેલો લાગે છે, તો ફરક માત્ર ઇન્ટરેસ્ટનો જ ફરક હોય છે. તો એના અંદર ઇન્ટરેસ્ટ લઈને એના વિશે સંબંધ સુધારવો જોઈએ. દાખલા તરીકે હું તમને એમ કહું કે મને તમે આ કરો છો એ નથી ગમતું તો તમે બી સામે એવું જ કહેવાના, તો તમે સબ્જેક્ટને એમ કહેશો કે તું મને નથી ગમતો તો તમને બી સબ્જેક્ટ એ કહેશે કે
તું પણ અમને નથી ગમતો, એના કરતા એ સંબંધ સુધારવા તરફ આગળ વધવું જોઈએ. અને જે ગણિતના દિવસો બાકી હોવાને કારણે જે નથી કર્યું કે નથી આવડતું એને થોડોક સમય વધારે આપી રિવિઝનમાં સમય થોડોક ઓછો આપવો જોઈએ. કારણ કે એકનું એક કર્યા કરવાથી તમારા માર્ક બહુ નહીં વધે, પણ જે ક્યારેય નથી કર્યું એમાં તમે થોડું ઘણું લખી શકશો ને તો વધારે સારા માર્ક મેળવી શકશો, તો ખોટ ઓછી જશે. જી ચિંતનભાઈ, અને બીજી જી એક જી વાત, યસ, બીજી એક વાત એવી છે કે છોકરાઓએ મોઢે કરીને લખવાની ટેવ પાડવી જોઈએ. એસ્પેશિયલી હું સાયન્સ માટે વાત કરી રહ્યો છું. સાયન્સમાં કેમિસ્ટ્રી છે એની અંદર ઇક્વેશન્સ આવતા હોય, પછી પરિવર્તનો આવતા હોય, કન્વર્ઝન્સ આવતા હોય, તો એ બધા જે છે એના અંદર મોઢે કરીને લખવું જોઈએ. એવી રીતે ફિઝિક્સની થિયરી છે તો એ પણ મોઢે કરીને લખવાની થોડી ટેવ રાખવી જોઈએ, તો જેથી કરીને એમના એમને બહુ સરળ રહેશે. કારણ કે જ્યારે એક્ઝામમાં લખવા બેસે છે ત્યારે એમનું મગજ અને એમના હાથ આ બંનેનું સિંક્રોનાઇઝેશન ખૂબ અગત્યનું છે, તો એ સિંક્રોનાઇઝેશન મેળવવા માટે ઘરે પણ જ્યારે તૈયારી કરે ત્યારે મોઢે કરીને એક વખત લખવાની ટેવ હોવી આવશ્યક છે. ચિંતનભાઈ, આ તો થઈ પેપરની વાત કરી આપણે, હવે પેપર લખવાની સ્ટાઇલ કેવી હોવી જોઈએ? કંઈક વિદ્યાર્થીઓને પેપર લખવામાં ક્યાંક ને ક્યાંક ભૂલો પડતી હશે, પેપર લખતી વખતે તેમને ટાઈમ મેનેજ કરવામાં પ્રોબ્લેમ થતી હશે, તો પેપર લખવાની સ્ટાઇલ કેવી હોવી જોઈએ અને સારા માર્ક્સ મેળવવા માટે પેપરની સ્ટાઇલ કઈ રીતે તે વિદ્યાર્થીઓ મેનેજ કરી શકે? સૌ પ્રથમ તો છોકરાઓએ, બધા જ વિદ્યાર્થીઓએ એકદમ ન્યુટ્રલ માઇન્ડસેટ રાખવાનો છે. ન્યુટ્રલ નો અર્થ છે કે તમારે બહુ જ વધારે પડતા ઓવર કોન્ફિડન્સમાં નથી રહેવાનું અને એકદમ નિરાશા તરફ, હા, નિરાશા તરફ બી નથી રહેવાનું. તો ઓવર કોન્ફિડન્સમાં બી ના રહેવા જોઈએ, નિરાશા તરફ બી ના રહેવા જોઈએ. એવરેજ માઇન્ડસેટ જાળવી રાખવાનો છે, ન્યુટ્રલ કોન્ફિડન્સ જાળવી રાખવાનો છે, બરાબર છે? એ સૌથી અગત્યનું છે. અને બીજી વસ્તુ, દાખલા તરીકે તમે કોઈ બી આન્સર લખો છો એમાં ભૂલ થઈ જાય છે, તો અમે જોયું છે ત્યાં સુધી છોકરાઓ જે સ્ટુડન્ટ હોય છે ને એ પછી એને બહુ જ ગોળ ગોળ ને બહુ ઘાટું ઘાટું કરી કાઢે છે. એવું કશું જ કરવાની જગ્યાએ, કોઈ પસ્તાવો રાખવાની જગ્યાએ જે ખોટું લખાયું છે એના ઉપર એક્ઝેક્ટ વચ્ચે માત્ર એક જ લાઈન એના ઉપર છેકો મારવો જોઈએ, બરાબર છે? એના ઉપર વધારે ગૂંટવાની જરૂર નથી. કારણ કે જ્યારે તમે ગૂંટો છો ને ત્યારે તમે એક્ઝામ જે તમારી પેપર ચેક કરે છે એના એનું ધ્યાન એના ઉપર જાય છે જ્યારે તમે ગૂંટેલું છે ત્યારે. જ્યારે એની જગ્યાએ તમે માત્ર એક જ લાઈન છેકો માર્યો છે ક્રોસ અને પછી આગળ લખો છો ને તો ઇઝીલી દેખાઈ નથી આવતું. જ્યારે એ વ્યક્તિ અંદર વાંચે છે ત્યારે જ ખબર પડે છે કે અહીંયા તમે છેકો માર્યો છે. તો એવરેજ માઇન્ડસેટ લઈ અને સારામાં સારું પ્રેઝન્ટેશન આપવાનું છે, જેટલું ઝડપથી પેપર ચેકિંગ થશે ને એટલા માર્ક વધારે મળશે. તો તમને જે આવડે છે એ તમારે બહુ સરસ રીતે બતાવવાનું છે, બરાબર છે? તમે સમીકરણ લખો છો એટલે ઇક્વેશન લખો છો તો એની ઉપર ને નીચેની બે ત્રણ લાઈન છોડીને લખો, જેથી કરીને ઇક્વેશન એકદમ સરસ રીતે દેખાઈ આવે, જેવી રીતે મેં આકૃતિની વાત કરી એવી રીતે. અને એક્ઝામ આપતી વખતે પેપર નો આન્સર શીટ લખતી વખતે તમારો ઉત્સાહ હોવો ખૂબ જ જરૂરી છે. જાણે કે તમે તમારા કોઈ સેલિબ્રિટી ના આઈડિયલ ને પીરસી રહ્યા છો, તો તમે કેવી હાવભાવ અને કેવી ફિલિંગ્સ રાખો છો એવી ફિલિંગ્સ થી આગળ વધવાનું. જી ચિંતનભાઈ, આ તો થઈ પરીક્ષા લખવા વખતેની વાત. હવે હું તમને એ પૂછવા માંગીશ કે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષા આપવા જતા હશે ત્યારે ક્યાંક ને ક્યાંક તેમની હોલ ટિકિટ ખોવાઈ જતી હશે, ઘણીવાર એવા બનાવ પણ બનતા હશે, હોલ ટિકિટ હોય કે પછી જે પાઉચ કે કંપાસ તે લોકો લઈ જઈ રહ્યા હોય કે પછી જે એક્ઝામ પેડ જે લોકો જોડે લઈ જતા હશે તેને લઈને કઈ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ? જો શક્ય હોય ત્યાં સુધી તો આવી ભૂલ ન થવી જોઈએ. અને તમે તમારા પેરેન્ટ્સને બી કહી રાખો કે મને ખાસ આ વસ્તુઓ યાદ કરે. મોટા ભાગે બોર્ડની એક્ઝામમાં પેરેન્ટ્સ મૂકવા જતા હોય છે તો એ તમને યાદ કરાઈ શકે. બીજી વસ્તુ, બાય ચાન્સ એક માનવ સહજતાથી ભૂલ થઈ ગઈ તો માનવ માત્ર ભૂલને પાત્ર, ભૂલ થઈ ગઈ તો એનો સાચિકતાથી સ્વીકાર કરો અને ત્યાં આગળ જે ઓથોરિટી છે એમને તમે કહો કે અમારાથી આવી ભૂલ થઈ ગઈ છે. એ લોકો અત્યારે બોર્ડના કર્મચારી તરીકે કાર્ય કરે છે, નો ડાઉટ, પણ એ લોકો બી પોતે ક્યાંક ને ક્યાંક શિક્ષકના અથવા તો માતા પિતાના રોલમાં રહેલા હોય છે. જો એમનાથી સહાય થતી હશે તો એ તમને 100% સહાય કરશે, પણ તમારે ખાલી સાહજિકતાથી સ્વીકારવાનું છે ને એ બાબતની પૂરેપૂરી પારદર્શકતા ઉત્પન્ન કરી અને જણાવવાનું છે કે આ મારી ભૂલ થઈ છે ને હું આ વસ્તુ ભૂલી ગયો છું, તો હવે શું થઈ શકે. તો સોલ્યુશન ઉપર આપણે વધારે ફોકસ કરવાનું, પ્રોબ્લેમ ઉપર આપણે ફોકસ કરવાનું નથી, બરાબર? એ ખાસ યાદ રાખજો.
ચિંતનભાઈ, આ તો થઈ પરીક્ષાની વાત. હવે ઘણીવાર એવા બનાવ પણ બનતા હોય છે કે વિદ્યાર્થીઓને રિવિઝન કરવામાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવતી હોય છે, અને જે તે પેપરની જે લોકોએ તૈયારી કરી હોય છે ને, એવું પણ બનતું હોય છે કે સારી એવી તૈયારી કરી હોય અને જ્યારે પેપર લખવા બેસે ત્યારે વિદ્યાર્થીઓ ટેન્શનના લીધે બધા જે તૈયારી કરી હોય છે તે બધું ભૂલી જતા હોય છે. આવા સમયે વિદ્યાર્થીઓએ કઈ રીતે ડીલ કરવું જોઈએ? બહુ બહુ જ સાહજિક બાબત છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને આવું થતું હોય છે. હું એવું માનું છું અને હું ઓલવેઝ બધા વિદ્યાર્થીઓને એવું કહેતો આવું છું કે જ્યારે પણ તમને આવા કોઈ પણ નેગેટિવ થોટ્સ આવે, કોઈ પણ નેગેટિવ વિચાર આવે, ત્યારે ગીતાસાર યાદ રાખો અને તમે કર્મ જે કર્યું છે એના વિશે વિચારતા રહો. અને ગીતાસારના આ શબ્દોએ મારું ખરેખર જીવન બનાવ્યું છે. કર્મ કર, ફળની ચિંતા ના કર, કરેલું નકામું જતું નથી અને કર્યા વગર કઈ મળતું નથી. કામ કરતો જા, હાક મારતો જા, મદદ તૈયાર છે. તો જ્યારે આપણે આપણા તરફથી બનતું 100% આપી દઈએ છે ને, પછી ભગવાનનો રોલ આવે છે અને ચોક્કસપણે આપણને આપણા કર્મ મુજબ ફળ આપે જ છે. તો તમે તૈયારી સરસ કરી છે, રિવિઝન આટલી વખત કરેલું છે, ઘણી બધી વખત તમે એના આન્સર પેપર લખેલા છે, તો આ બધા જ મહેનત નું પરિણામ સારું જવાનું છે. કારણ કે તમે કર્મ કર્યું છે તો એનું ફળ મળવાનું છે, એની ચિંતા કરવાની જરાય જરૂર નથી. કોઈ નેગેટિવ થોટ્સ લાવવાની જરૂર નથી. કર્મ કર, ફળની ચિંતા ના કર, એ ઉક્તિને બરાબર યાદ રાખ. જી ચિંતનભાઈ, ઘણીવાર એવું પણ બનતું હશે કે પરીક્ષાની જ્યારે તૈયારી વિદ્યાર્થીઓ કરતા હશે, જ્યારે છેલ્લી ઘડીએ તે લોકો પાસે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પેપર આવતા હશે, અને ઘણા એવા ખાનગી પ્રાઇવેટ જે ચાલતા હશે, જે ટ્યુશન ક્લાસીસ ચાલતા હશે, તે લોકો પણ મોસ્ટ આઈએમપી પેપર નીકાળતા હશે, તો તેનું કેટલું મહત્વ રહેલું છે? ખરેખરમાં મોસ્ટ આઈએમપી એ એવા છોકરાઓ માટે છે કે જે લોકો નબળા છે અને જે લોકો મહેનત નથી કરી રહ્યા, તો એ લોકો મોસ્ટ આઈએમપી ના મોહથી, આઈએમપી આઈએમપી કરી કાઢું એના મોહથી પણ ભણવા તરફ દોરાય. માત્ર આ એક પ્રેરણા મળે એ કારણથી તમામ પ્રકારના શિક્ષકો આઈએમપી પ્રશ્નો આપતા હોય છે. બાકી આઈએમપી પ્રશ્નોમાંથી પૂછાય એવું જરાય હોતું નથી. ઘણી વખત બોર્ડમાં એવા પ્રશ્નપત્રો અલગ જ હોય છે કે જે પર ધાર્યું હોય સ્ટુડન્ટે કઈ અને નીકળે કઈક બીજું, પણ ધારવાનું જ નથી હોતું. તમારું કર્મ કરવાનું છે, માત્ર પાઠ્ય પુસ્તક બરાબર તૈયાર કરી અને જવાનું, બાકી આઈએમપી જેવું હોતું જ નથી. જો તમને એવું લાગતું હોય કે તમારે ખાલી પાસ થવા જ એક્ઝામ આપો છો, એટલા નબળા વિદ્યાર્થી હોય, તો એને જ આઈએમપી મેળવવાની ઘેલછા રાખવી જોઈએ. બાકી કોઈના માટે આઈએમપી શબ્દ અગત્યનો છે જ નહીં. સમગ્ર પાઠ્ય પુસ્તક બરાબર વાંચી અને સમગ્ર અભ્યાસક્રમ બરાબર તૈયાર કરીને જવો જોઈએ. ભાઈ, આ તો થઈ આપણે વિદ્યાર્થીઓને પેપર માટેની વાત. હવે વિદ્યાર્થીઓ જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હશે ત્યારે તે લોકોએ ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતે કરવો હોય? ઊંઘ લેવાનો ટાઈમ હોય કે પછી ખાવાનો ટાઈમ હોય, એક્સરસાઇઝ પણ ચોક્કસથી કરવી જોઈએ, કેમ કે આખો દિવસ જ્યારે વિદ્યાર્થીઓ, આપણે એવા ઘણા એવા બનાવ જોયા હશે કે આખી આખી રાત ભણતા હોય છે, સવારે પણ વહેલા ઉઠીને ભણતા હોય છે, તો આવા સમયમાં ક્યાંક ને ક્યાંક પેપર લખતી વખતે તેમને ઊંઘ આવતી હોય છે, તો આવા સમયમાં ટાઈમ મેનેજ કઈ રીતે કરવું જોઈએ? જો ટાઈમ મેનેજમેન્ટ છે ને એ બહુ સરસ બાબત છે. દરેક જણા જોડે 24 કલાક જ છે, પણ એ 24 કલાકનો ઉપયોગ જે વ્યક્તિ કેવો કરે છે ને, એના ઉપર એનું આખું ભવિષ્ય નિર્ભર રહેતું હોય છે. નરેન્દ્ર મોદી સાહેબ છે, એમની આટલી સારી ઉંમરે બી ઘણો બધો સમયનો ઉપયોગ કરે છે. તો ટાઈમ મેનેજમેન્ટમાં સૌથી પહેલા શબ્દ છે પ્રાયોરિટી. તમે પ્રાયોરિટી શેને આપો છો એ બહુ અગત્યનું છે. તો તમારે પ્રાયોરિટી સૌથી પહેલા આપવાનું છે તમારા ભણવાની વસ્તુને. તમારા જે પણ સ્ટડીઝને પ્રાયોરિટી આપ્યા પછી સેકન્ડ નંબર ઉપર આવે છે તમારી પોતાની હેલ્થ, અને એ હેલ્થ સચવાઈ રહેશે માત્ર ઊંઘ અને ખોરાકને લીધે. તો યોગ્ય સંતુલિત આહાર લેવાનો છે અને એ આહાર ઉપરાંત સંતુલિત ઊંઘ લેવાની છે. ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ, ઓછામાં ઓછા 7 કલાકની ઊંઘ સળંગ વિદ્યાર્થીઓએ રાત્રે લેવી જરૂરી છે, જેથી કરીને તમારી યાદશક્તિ પણ તમને પૂરતો રિસ્પોન્સ આપી શકશે અને આપ ચોક્કસપણે બહુ સારી રીતે જવાબ યાદ કરી અને લખી શકશો. વધારે વાંચવાના મોહમાં તમારે તમારા શરીરને બગાડવાની જરૂર નથી. વધારે વાંચવાના મોહમાં તમે વધારે કલાક ભણશો એ અગત્યનું નથી. ક્વોલિટી વર્ક ઉપર ધ્યાન આપવાનું છે, ક્વોન્ટિટી વર્ક ઉપર ધ્યાન નથી આપવાનું. કેટલા કલાક કરતા કેવું ભણ્યા એ વધારે અગત્યનું છે. તો ઊંઘ અને આહાર આ બે વસ્તુઓને પ્રાયોરિટી આપી અને તમારે સ્ટડીઝ કરવાનું છે તો વાંધો નહીં આવે.
જી ચિંતનભાઈ, ઘણીવાર એવું બનતું હોય છે કે વિદ્યાર્થીઓ પેપર લખતી વખતે તેમને ટાઈમ ખૂટતો હોય છે, જે તે ક્વેશ્ચન છૂટી જતા હોય છે, તો એવા સમયમાં વિદ્યાર્થીઓ કઈ રીતે આ બાબત જોડે ડીલ કરવું જોઈએ અને કયા સેક્શનથી ખાસ શરૂઆત કરવી જોઈએ તો તેનાથી તેમની જોડે ટાઈમ વધારે બચી શકે, આપનું શું માનવું છે? બહુ બહુ સરસ બાબત તમે કીધી છે. ઘણી વખત છે ને, છોકરાઓએ સ્ટુડન્ટ્સે લખેલા જે પ્રશ્નો, જે એમનો ફેવરિટ આન્સર આવે, ફેવરિટ આન્સર આવે ને તો એ લોકો જુએ નહીં કે આ 2 માર્કમાં પૂછ્યો છે, 3 માર્કમાં પૂછ્યો કે 4 માર્કમાં પૂછ્યો છે, અને એ લોકોને જેટલો આવડે ને એ બધો જ લખી કાઢતા હોય છે. ખરેખરમાં તમારે એ જોવાનું છે કે આ જે ક્વેશ્ચન છે એ કેટલા માર્કમાં પૂછાયો છે. હું સામાન્ય રીતે એક આવું સૂત્ર આપતો હોઉં છું કે જો 2 માર્કનો સવાલ હોય ને તો એને લખવા માટે 3.5 કે 4 મિનિટ આપો, બરાબર. 3 માર્કનો સવાલ હોય તો એને લખવા 6 મિનિટ આપો, 4 માર્કનો હોય તો 8 મિનિટ આપો. એથી વધારે સમય આપવાની જરૂર નથી. એટલા સમયમાં તમે જેટલું લખી શક્યા ને તો એ સારું છે, તો તમારે ટાઈમ કઈ ખૂટવાની વાત આવશે નહીં. પણ ઘણી વખત સ્ટુડન્ટને વધારે સારો આવડતો જવાબ જો 2 માર્કમાં આવી જાય ને તો એ લોકો ઘણો વધારે સમય એને આપી દેતા હોય છે અને પાછળથી સમય ખૂટતો હોય છે. તો આપણે જે કહીએ છીએ ને કે વાત વખત એવી વાત, તો જેવા માર્ક એટલો સમય આપણે આપવાનો છે, વધારે સમય આપીને કોઈ મતલબ નથી, જેથી કરીને પાછળ છૂટી ના જાય. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થીઓ 5-1 માર્ક્સનો જે ક્વેશ્ચન હોય તેને લેન્ધી રીતે લખતા હોય છે, 2-3 પેજ ભરી દેતા હોય છે, અને અમુક વિદ્યાર્થીઓ 4-5 પેજ ભરી દેતા હોય છે વધારે માર્ક્સ મેળવવા માટે. તો આ કેટલું સારું કે કેટલું ખોટું, આપના મતે શું? અચ્છા, આમાં સારું કે ખોટું નથી હોતું. સૌ પ્રથમ તો એમાં શું પૂછવામાં આવ્યું છે, પર્ટિક્યુલર જે પૂછવામાં આવ્યું છે એનો જ જવાબ બને એટલી સારી રીતે લખવો જોઈએ. અને 5 માર્ક છે તો એને 10 મિનિટમાં તમે કેટલા લખી શકો છો, 2 પેજ 3 પેજ, કેટલા પેજીસ. મેં પહેલા બી કીધું કે ક્વોન્ટિટી અગત્યની નથી, તમે કેટલી ક્વોન્ટિટી લખ્યું એ અગત્યનું નથી, ક્વોલિટી ખૂબ જ અગત્યની છે. નો ડાઉટ 5 માર્કનો ક્વેશ્ચન હોય તો તમારે લેન્ધી એ વર્ણનાત્મક જવાબો છે તો તમારે વર્ણન ખાસું સારું કરવું જ જોઈએ. પણ એમાં એ ખાસ ધ્યાન રાખવાનું કે જે ભાગ પૂછવામાં આવ્યો છે એનો તમે આન્સર કરી રહ્યા છો કે કેમ. બરાબર. તો ચિંતનભાઈ, આ પરીક્ષાની તૈયારીઓમાં વિદ્યાર્થીઓ તો ક્યાંક ને ક્યાંક આ તૈયારીઓમાં જ અત્યારે ડૂબેલા હોય છે, પરંતુ આવા સમયે વાલીઓનો શું રોલ હોઈ શકે? વાલીઓ જે રીતે પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ પર ધ્યાન આપતા હોય છે, ખાવા પીવાનું હોય કે પછી તેને તૈયારી કરવાનો જે ટાઈમ મેનેજમેન્ટ હોય તેમાં પણ વાલીઓ ઘણી એવી મદદ કરતા હોય છે, તો વાલીઓનો શું રોલ હોવો જોઈએ? ઘણી વખત એવું થતું હોય છે કે વાલીને, એસ્પેશિયલી મમ્મીઓને, એટલી બધી ચિંતા થતી હોય છે કે જેને કારણે સ્ટુડન્ટ ટેન્શનમાં આવી જાય છે. સ્ટુડન્ટ પોતે સ્વસ્થ છે, માનસિક રીતે એ રેડી છે બધું જ અભ્યાસક્રમ પૂરો કરીને સરસ એક્ઝામ આપવા માટે, પણ મમ્મીઓ ખૂબ ટેન્શન કરતી હોય છે અને મમ્મીઓનું ટેન્શન ઘણી વખત છોકરાઓના માથે આવી જાય છે પછી, કારણ કે માહોલ એટલો ગંભીર બની જાય છે ઘરનો છે જેની કોઈ હદ નથી. તો પેરેન્ટ્સે એને ફેસિલિટેટ કરવાનો છે, એને સગવડ આપવાની છે, એને જે જોઈએ એને કોઈ તકલીફ ના પડે એનું ખાલી ધ્યાન રાખવાનું છે. તો એને ટાઈમ ઉપર તમે સંતુલિત આહાર આપો છો, એની જોડે 5-10 મિનિટ તમારે હૂંફ પણ આપવાની છે એઝ અ પેરેન્ટ, કારણ કે એ લોકોને સાયકોલોજીકલ બેકિંગ આપવું પણ ખૂબ જરૂરી છે. તો જ્યારે બાળક એવું કહે છે કે મારી જોડે કોઈક બેસો, મારે 5-10 મિનિટ શાંતિથી હળવા મને વાતચીત કરવી છે, તો એની જોડે બેસી અને હળવા મને વાતચીત કરો અને એને પણ હળવો રાખો, તમે પણ હળવા રહો અને હળવાશવાળું વાતાવરણ ઘરમાં પેદા કરો, જેથી કરીને ખૂબ સ્વસ્થતાથી એ એક્ઝામ આપી શકશે. વધારે પડતું ટેન્શન લેવાથી કશું જ મળતું નથી, ઉપરથી છોકરાઓને પછી એન્ઝાયટી અને ચિંતાઓ ઘણી વધી જતી હોય છે. તો મા બાપે એમની જોડે રહેવાનું છે, એમને ફેસિલિટી આપવાની છે અને એમને હળવા વાતાવરણને જાળવી રાખવાનું છે પોતાના ઘરમાં, અને એ હળવા વાતાવરણમાં છોકરો એનું બેસ્ટ પરફોર્મન્સ આપી શકે સ્ટુડન્ટ્સ એવી પરિસ્થિતિ પેદા કરવાની છે. અને છોકરાને સ્ટુડન્ટ્સ પૂરતી ઊંઘ લે અને પૂરતો આહાર લે એની તકેદારી રાખવાની છે. ખાસ નેગેટિવ સેન્ટેન્સ નથી બોલવાના કે જો તું આવું કરીશ તો તારે પરીક્ષામાં આવું થશે. ક્યાંક ને ક્યાંક આવા નેગેટિવ સેન્ટેન્સ એમના અર્ધ જાગ્રત મનમાં, સબકોન્શિયસ માઇન્ડમાં જતા રહે છે અને એ નેગેટિવિટીનું બીજ પછી આખું જંગલ બનાવી દે છે, આખું ઝાડ બનાવી દે છે, જંગલ બનાવી દે છે, અને પછી છોકરાઓ ખૂબ નેગેટિવિટીમાં રહે છે. તો પ્લીઝ પેરેન્ટ્સ એ ધ્યાન રાખવાનું છે કે નેગેટિવ સેન્ટેન્સ નથી બોલવો. નેગેટિવિટીની જ્યારે વાત આવે છે તો આમાં રિલેટિવ્સનો રોલ મોટો હોય છે. આપે જોયું હશે કે પરીક્ષાના સમયે વાલીઓ ફોન કરીને કહેતા હોય છે કેવી ચાલી રહી છે તૈયારી, અને ઘણીવાર ઘરે પણ આવતા હોય છે, અને પરીક્ષાનું ખાસ જ્યારે પરિણામ આવતું હોય છે ત્યારે તો એ રિલેટિવ્સના ઘણા એવા ફોન આવતા હોય છે જે ક્યારેક કોલ પણ નથી કરતા. તો આવા સમયે વાલીઓનો શું રોલ હોઈ શકે?
વાલીઓનો બસ એ જ રોલ છે કે એની મહેનત પ્રમાણે ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે, અને અમે તો કર્મના સિદ્ધાંતમાં માનીએ છીએ, જેવું એનું કર્મ હતું એવું સરસ એનું ફળ છે, અને એ પણ બહુ ખુશ છે અને અમે પણ એના રિઝલ્ટથી ખૂબ જ ખુશ છે. ધેટ્સ ઇટ. જી, અને જે રીતે રિલેટિવ્સ જે કમ્પેરિઝન ગેમ જે કરતા હોય છે, જે ટોન્ટ મારતા હોય છે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓ માટે, તો કે તે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના મગજ પર અસર કરતા હોય છે, તેને લઈને આપનું શું માનવું છે? હું એવું માનું છું કે જે વ્યક્તિ જે વાક્ય બોલે છે ને એ સનાતન સત્ય નથી, એ માત્ર એનો અભિપ્રાય. તો કોઈ એવું કહી દે છે કે તમે ભણવામાં ડફોળ છો, આપ હોશિયાર નથી, અથવા બહુ જ હોશિયાર છો, એવું બે કોઈએ કહી દીધું છે, તો એ પણ એમનો અભિપ્રાય છે. અભિપ્રાય અને સનાતન સત્ય એ બે અલગ વસ્તુ છે. ઓપિનિયન દરેક માણસના વખતો વખત બદલાતા રહેતા હોય છે, એટલે એ જે બોલે છે એ સનાતન સત્ય નથી અને એને માઇન્ડ ઉપર લેવાની જરૂર નથી. જી, ચિંતનભાઈ ખૂબ જ સારી વાત કરી તમે કે અભિપ્રાય હશે અને તેને માઇન્ડ પર લેવાની જરૂર નથી હોતી, અને ખાસ કરીને આવા સમયે જે દસમાની પરીક્ષા આપતા હોય છે તે વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક તણાવ અત્યારે જોવા મળતો હોય છે, તે લોકોને આપના તરફથી કોઈ ટિપ્સ? દસમા ધોરણના વિદ્યાર્થીઓને સૌ પ્રથમ બોર્ડની પહેલી વખત આ અનુભવ થઈ રહ્યો છે, એટલે એ લોકોને થોડીક ચિંતા વધારે રહેતી હોય છે, પણ ખૂબ મજાનું જે અહીંથી તમારા જીવનની શરૂઆત થાય છે, આ તો જીવનની માત્ર શરૂઆત છે અને એનાથી તમારે ઘણા શિખરો સર કરવાના છે. આની અંદર તમે તમારાથી બનતું 100% આપવાનો પ્રયત્ન કરો. તમે તમારું 100% આપશો ને એટલે તમને બહુ મસ્ત આત્મસંતોષ મળશે. માત્ર ને માત્ર આ આત્મસંતોષ લેવાનો પ્રયત્ન કરશો તો તમે જીવનમાં ખૂબ જ આગળ વધશો. અને વિશ યુ ઓલ ધ બેસ્ટ. જી ચિંતનભાઈ, આ તો થઈ પરીક્ષા સુધીની વાત. હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં હશે તે લોકોને પરીક્ષા પછી ક્યાંક ને ક્યાંક નીટ, JEE અને ગુજસેટની તૈયારી કરતા હશે, તો તે વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરી શકે અને સારી તૈયારી કરવા માટે કઈ કઈ ટ્રિક્સ જે હોય છે તે આપ જણાવી શકો? નીટ છે, ગુજકેટ છે, JEE છે, આ બધી જ એક્ઝામ્સ જે છે એ કન્સેપ્ટ ચેક કરવા માટે હોય છે. આપણા ગુજરાતીમાં કહેવત છે, ભણતર અને ગણતર બંનેની ખૂબ જ જરૂર છે. તો ઘણી વખત ભણતર હોય પણ ગણતર નથી હોતું, તો ખરેખરમાં વિદ્યાર્થીઓ જે ભણી રહ્યા છે એમાં એમનું ગણતર કેવું છે, એ જે કન્સેપ્ટ એ લોકો શીખ્યા છે એનું ઉપયોજન, એનું એપ્લિકેશન એ લોકોને કેટલું અને કેવું આવડે છે એ ચેક કરવા માટે ગુજકેટ, JEE અને નીટની એક્ઝામ લેવાતી હોય છે. તો સ્ટુડન્ટ્સે વધારે કન્સેપ્ટ ઉપર ફોકસ કરી અને કઈ બી થઈ રહ્યું છે વિજ્ઞાનમાં તો આવું કેમ થઈ રહ્યું છે એના ડિટેલિંગમાં જઈને તૈયારી કરવાની છે, તો ચોક્કસપણે એ લોકોને ખૂબ મજા આવશે અને જે પણ નોલેજ છે એ નોલેજનું એપ્લિકેશન વધારે થઈ શકે એવો પ્રયત્ન કરવાનો છે. જી, અને ચિંતનભાઈ, ઘણા એવા વિદ્યાર્થીઓ જે હોય છે તે વેકેશનની પણ તૈયારી કરીને બેઠા હોય છે કે વેકેશનમાં આ કરીશ તે કરીશ, તો વેકેશનનો સારી રીતે સદુપયોગ જે કહેવાય તે કઈ રીતે કરવો જોઈએ? આપના મતે એક શિક્ષણવિદ તરીકે આપનું શું માનવું છે કે વેકેશનનો જે ઉપયોગ હોય, વિદ્યાર્થી ઘણું એવી નવી સ્કિલ શીખી શકે છે, આપના મતે શું શીખવું જોઈએ? મારા મતે સૌ પ્રથમ જો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હોય તો એમણે 12મું ધોરણ પત્યા પછી સૌ પ્રથમ પોતાના એના એ જ પાઠ્યપુસ્તક જે હતા એ ઇંગ્લિશ મીડિયમમાં વાંચવા માંડવા જોઈએ, જેથી કરીને ઇંગ્લિશ મીડિયમની ટર્મિનોલોજી એમને આવડવાની ચાલુ થઈ જાય. ઇંગ્લિશ મીડિયમની જેટલી ટર્મિનોલોજીથી એ લોકો વાકેફ થઈ જશે એટલું ઝડપથી એ લોકો કોલેજમાં પોતાના અભ્યાસક્રમને ગ્રાસ્પ કરી શકશે અને બહુ જ સારી રીતે એમાં આગળ વધી શકશે. તો જેનું 12મું ધોરણ કમ્પ્લીટ થઈ ગયું છે એ લોકો આ કરે. બીજા વિદ્યાર્થીઓ જે છે એ અત્યારે એવું ના વિચારે કે વેકેશનમાં હું આ કરીશ તે કરીશ, ફ્રેન્ડ્સ જોડે ફરવા જઈશ, ફેમિલી જોડે ફરવા જઈશ. એ કોઈ પણ વિચાર જે છે ને એ વિચાર આખો એક કડી હોય છે અને એ કડી સાથે બીજી કડી જોડાય, બીજી સાથે ત્રીજી કડી જોડાય અને પછી આખી સાંકળ જોડાઈ જતી હોય છે. આવા વિચારોમાં ઘણી વખત એમનો ઘણો સમય બગડી જતો હોય છે. તો એક વખત એક્ઝામ કમ્પ્લીટ થઈ જાય પછી આખો એક પ્રોગ્રામ આના ઉપર થઈ શકે એમ છે કે હવે વેકેશનનો સદઉપયોગ કેવી રીતે કરી શકાય, પણ એ પછીની વાત છે. ભૂતકાળમાં ન જાઓ, ભવિષ્યમાં પણ ન જાઓ અને વર્તમાનમાં તમે પોતાનું પરફોર્મન્સ જાળવી રાખો. પણ જો ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ હોય તો એમણે 100% ઇંગ્લિશ મીડિયમની ટર્મિનોલોજી શીખવી જોઈએ. અને ખાસ કરીને ક્યાંક ને ક્યાંક ચિંતનભાઈ વેકેશનના સમયે વિદ્યાર્થીઓ તેમને આગળ જે સ્ટ્રીમમાં જવું છે, જે ભણવું છે, તો તે કોલેજોમાં પણ તે ચેક કરી શકે છે કે કઈ કઈ કોલેજમાં કયા કયા કોર્સિસ ચાલે છે, તેની માટે આપનો કોઈ અભિપ્રાય?
તમે જુદા જુદી કોલેજમાં જાઓ, ત્યાં આગળની પ્રેક્ટિકલ લેબોરેટરી જે છે એ જુઓ, એની લાઇબ્રેરી છે એ જુઓ, ત્યાંના જે સ્ટુડન્ટ્સ ઓલરેડી જે ભણી રહ્યા છે એમની જોડે થોડું ડિસ્કશન કરો તો તમને ખબર પડશે, ને એમને પૂછો કે હું આમાં કરિયર બનાવવા ઈચ્છું છું મારું લાઈફ, તો મારે આ કરિયરમાં શું કરવું જોઈએ, કે આ જે કોલેજ છે એ સૌથી સારી કોલેજ છે કે આનાથી વધારે સારી કોઈ કોલેજ છે. તો અત્યારે તો કેવું છે કે ઇન્ટરનેટથી આપણને બહુ સારી ફેસિલિટી મળી છે. તમે અમદાવાદની કે જે તે શહેરની અથવા ગુજરાત રાજ્યની કે ઇન્ડિયાની ધી બેસ્ટ કોલેજ, ધી બેસ્ટ યુનિવર્સિટી વિશે જાણી શકો છો, અને ઇવન યુટ્યુબ ઉપર અથવા તો ગૂગલ ઉપર પણ એના રિવ્યુઝ જોઈને ચેક કરી શકો છો. ચિંતનભાઈ, આપને એક છેલ્લો પ્રશ્ન, કે જે ધોરણ 10 અને 12 ની પરીક્ષા આપવા જઈ રહ્યા છે તે વિદ્યાર્થીઓ માટે ખાસ કોઈ ટિપ્સ? પરફોર્મન્સ આપો, એ જ છે, જે કરો એ મસ્ત કરો, અને જે થાય છે એ સારા માટે જ થાય છે, એ વસ્તુને યાદ રાખો. દર્શક મિત્રો, જે રીતે નિર્માણ ન્યૂઝમાં આપણે આજે વાત કરી પરીક્ષા એક પ્રસંગ પર, અને ખાસ અત્યારે પરીક્ષાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે, આવા સમયમાં આજે આપણે ચર્ચા કરી કે પરીક્ષા દરમિયાન શું કરવું જોઈએ, પરીક્ષાની તૈયારીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન આપવું જોઈએ, અને પરીક્ષા પછી વેકેશનમાં કઈ રીતે તે લોકો ટાઈમ મેનેજ કરી શકે, અને જે જે સ્કિલ નવી શીખવી છે કાં તો આગળ સ્ટ્રીમમાં જે જે બાબતનું તે લોકોએ જ્ઞાન મેળવવું છે, જે જે બાબતમાં તે લોકોએ ભણવું છે, તેને લઈને કઈ રીતે વિદ્યાર્થીઓ ટાઈમ મેનેજ કરી શકે અને સ્કેડ્યુલ પોતાનું બનાવી શકે, તેને લઈને આજે આપણે ચર્ચા કરી. આ ચર્ચામાં આપણી સાથે જોડાયા ચિંતનભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. જી, તો દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત પરીક્ષા એક પ્રસંગમાં બસ આટલું જ. મને આપશો રજા, નમસ્કાર.